જે લોકો એસીમાં કોન્સ્ટન્ટલી રહેતા હોય અને સડનલી ગરમીમાં જાય એ લોકોમાં સ્ટ્રોકના પ્રોબ્લેમ્સ વધારે હોય છે કેમ કે એમનું બોડીનું ટેમ્પરેચર એટલા બધા રેપિડ ચેન્જીસથી નીકળતા હોય છે કે એ લોકો સહેન નથી કરી શકતા હોતા એટલે હું મારા દર્દી મારા દરેક પેશન્ટને કે મારા જાણતા જાણતા લોકોને કહેતો હોઉં છું કે તમારા ઘરની અંદર એસી સત્યાવીસ ડિગ્રીથી થર્ટી ડિગ્રી વચ્ચે જ હોવું જોઈએ કેમકે દેટ ઇઝ અ રૂમ ટેમ્પરેચર ઓર બોડી ટેમ્પરેચર એટલે શોક ના લાગે જ્યારે ડિફરન્સ ઓફ ટેમ્પરેચર જ આવે ત્યારે બોડીના સેલ્સને શોક ના લાગે અને છેલ્લી વસ્તુ જે લોકોને મેક્સિમમ હોસ્પિટલમાં આવતા જોયા છે દર્દીને ગરમીના કારણે એમાં સોડિમનું પ્રોબ્લેમ સૌથી વધારે હોય છે લોકો પાણી ઓછું પીવે એમાં બી પાછું તમારો ખોરાક બોડીની અંદર બંને વસ્તુ થઈ શકે જ્યારે પાણીની અછત ઉભી થાય ત્યારે મીઠું વધે હું સિમ્પલ એક ભાષામાં સમજાવું તો તમારા જોડે એક ગ્લાસ પાણી પડ્યું છે એક ડોલ પાણી પડ્યું છે અને એમાં તમે બંનેમાં એક એક ચમચ મીઠું નાખો તો તમને ખારું વધારે ગ્લાસ ગ્લાસમાં લાગશે એટલે મારા બોડીમાં પાણીની અછત ઉભી થશે બહુ જ વધારે તો સોડિયમ વધારે વધશે અને એ બી તમારા બ્રેન માટે ડેમેજ છે